तो आ दरमियान आणंदथी एक महत्वना समाचार मळी रह्या छे, जेमां सस्पेन्डेड कलेक्टर डीएस गढ़वीनी मुश्केली वधी शके छे। एक वीडियो ने लईने सस्पेन्डेड कलेक्टर डीएस गढ़वीनी मुश्केली वधी छे। डीएस गढ़वी सामे तपास तेज करवामां आवी छे, तपास कमिटी की रचना करवामां आवी छे, जेने लईने एसीएस सुनैना तोमरनी कमिटी रूबरू में तपास करशे अने आ अंगे वधु खुलासा थवानी पण शक्यता छे। आणंद जिला कलेक्टर कचेरी में जईने रूबरू तपास करशे। तो आ साथे अमारा संवाददाता धर्मेंद्र कपासिया विशे वधु माहिती आपी रह्या छे। धर्मेंद्र, एक चकचारी वीडियो अने एवो चर्चा अने एवो विवाद आज वीडियो थी जाग्यो छे, हवे तपास कमिटी पण रूबरू जईने तपास करशे अने कई रीते हवे डीएस गढ़वीनी मुश्केली वधी शके छे, आ तपास बाद केवा पगला लेवाय छे एना पर पण नजर रहेशे। શિવાને એક વાત સ્પષ્ટ કરું, કોઈ પણ ઘટનાની અંદર તેની બે બાજુ હોય છે। ડીએસ ગઢવીનો જે પણ વિડીયો વાયરલ થયો છે, જે ઘટના બની હતી તે ઘટનાનું સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક મૂલ્યાંકન કરી અને ડીએસ ગઢવીને સસ્પેન્ડેડ કરવામાં આવે છે। પરંતુ ઘટનાની બીજી વાત કરવામાં આવે તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ગણાતા જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમ મૂકનાર કોણ, આ પ્રશ્ન સૌથી મોટો છે। સુનેના તોમરની જે કમિટી છે તે મહિલા કમિટી દ્વારા પણ આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે જિલ્લા કલેક્ટરની મુખ્ય ચેમ્બરમાં ગણતરીના નાગરિકો, ગણતરીના માણસો અને ગણતરીના કર્મચારીઓ જે સકતા હોય છે, મુલાકાતીઓ જ્યારે જતા હોય છે ત્યારે રજીસ્ટર નિભાવવામાં આવતું હોય છે, કલેક્ટરની મિટિંગ હોય ત્યારે પણ કેટલા અધિકારીઓ હાજર રહેવાના છે તેની જે નાયબ કલેક્ટર હોય છે તેમને પણ ધ્યાને આવતી વાત હોય છે। પરંતુ ઘટનાની ગંભીરતા એ છે કે ડીએસ ગઢવીને 3 મહિના પહેલા જ ખબર પડી ગઈ હતી કે સ્પાય કેમની મદદથી તેમનું કોઈ સ્ટિંગ કરવામાં આવ્યું છે અને જે તે સમયે તેમના દ્વારા 3-4 કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ તેમની સામે પણ શંકાની સોય તકાઈ રહી છે, કારણ કે જે ભાગ બટાવ આવે તેની અંદર જે ઝઘડો હતો તેના જ કારણે આ પ્રકારની ઘટના બની છે। મહત્વની બાબત એ છે કે કેતકી વ્યાસની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। જે દિવસે રાત્રે ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના આગલા દિવસે જ કેતકી વ્યાસની પણ બદલી કરવામાં આવી હતી, તેમની પણ સુનૈના તોમર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે, તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે। કલેક્ટર ઓફિસના અન્ય કેટલા કર્મચારીઓ આ સ્ટિંગ ઓપરેશનની અંદર સામેલ છે તે પણ ખૂબ ગંભીર બાબત છે, તેમની સામે પણ તપાસ હાથ ધરવામાં આવશે। ગઢવી જે કલેક્ટર હતા તેમને કમિટીની અંદર બોલાવવામાં આવશે, તેમના જવાબો લેવામાં આવશે, સાથે સાથે આગામી દિવસોમાં ડીએસ ગઢવી દ્વારા પણ જેમની ઉપર તેમને શંકા હશે તેમની સામે પણ એક ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે ખૂબ ગુપ્ત મનાતી જે કલેક્ટરની મિટિંગો હોય તેનું પણ અગાઉ સ્ટિંગ થયું છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। એટલે કહી શકાય કે અત્યારે મિલિંદ બાપના કે જે ઇન્ચાર્જ કલેક્ટર છે તેમના દ્વારા ગઈકાલે જે 4 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે, જે 4 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે તેમાંથી એક કર્મચારીની પણ સંડોવણી હોય તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। જો કે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે શંકાના દાયરામાં સૌથી વધારે કેતકી વ્યાસ આવે છે, કારણ કે અગાઉ તેમને કલેક્ટર સાથે જે બોલાચાલી પણ થઈ હતી તેવી પણ બાબત સામે આવી છે। બીજી તરફ જ્યારે કેતકી વ્યાસ આણંદની અંદર અધિક કલેક્ટર પદે નિમાયા હતા ત્યારે સર્કિટ હાઉસમાં 6 મહિના સુધી તેમણે કબજો જમાવી રાખ્યો હતો, અવારનવાર તેમની દાદાગીરી પણ સામે આવી હતી, સર્કિટ હાઉસની અંદર 6-6 મહિના સુધી જે રોકાયા હતા તેની કોઈ નોંધો હતી કે કેમ તેની પણ હવે આ તપાસ કમિટી તપાસ કરી શકે છે। સ્થાનિક મીડિયાની અંદર પણ જે તે સમયે મુદ્દો ખૂબ જ ચર્ચાયો હતો અને કેતકી વ્યાસ દ્વારા પ્રાઇવેટ બંગલામાં રહેવાની ફરજ પડી હતી। શિવાની, બિલકુલ ધર્મેન્દ્ર, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું। તો ન માત્ર આ વિડીયોને લઈને, આ અધિકારીના ચરિત્રને લઈને, પરંતુ સિસ્ટમમાં ચાલતા જે ગોલમાલ છે, જે લાંચની વહેંચણીનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે લાંચની ભાગ બટાઈને લઈને આ આખું પ્રકરણ સામે આવી રહ્યું છે, તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે।